સુરતના સિનેમા રોડ પર આવેલી તિલકવાલા કમ્પાઉન્ડમાં મુસ્લિમ રાઇટર એકેડેમીનું 10મા વર્ષને લઈને અધિવેશન રાખવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં પત્રકાર અને કવિઓના સન્માન કરવામાં આવ્યા હતા. મુસ્લિમ રાઇટર એકેડેમીનું 10મા વર્ષનું વાર્ષિક અધિવેશન કાર્યક્રમ સિનેમા રોડ ઉપર આવેલ તિલકવાલા કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત શહેરના પત્રકાર એવા આરિફ નાલબંધ, વહાબ બેલીમ, અફરાઝ શેખ, ઇઝરાયલ શેખ તથા નજીર પાંડુર, ઇકબાલ વસીમ મલિક સહિતના વ્યક્તિએ આપેલા યોગદાન બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અધિવેશનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષપદે સુરતના જાણીતા ઉદ્યોગપતિ ફારૂકભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનનું સંચાલક ચિત્રલેખાના પત્રકાર ફૈઝલ બખીલે કર્યું હતું. હું મુસ્લિમ રાઇટર્સ ગ્રુપનો ગુજરાતનો પ્રેસિડેન્ટ છું અને મારી સાથે બેન છે તે નાઝીનબેનનું પ્રમુખ છે. અને આ કાર્યક્રમ દશાબ્દી અધિવેશન આજે યોજવામાં આવ્યું છે. પરંપરાના આધારે ફેબ્રુઆરીની 24 અને 25 તારીખે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં 4ને અમે એવોર્ડથી નવાજીશ કરીએ છીએ અને 12 જણાને સન્માનપત્ર આપી સન્માનિત કરીએ છીએ. આ 9 પ્રોગ્રામ આગળ થઈ ગયા છે અને આ 10મું પ્રોગ્રામ છે, એટલે આને દશાબ્દી અધિવેશનનું અમે લોકોએ નામ આપ્યું છે. મેઇન હેતુ બસ આ જ છે કે લેખકો, વાચકો અને જે ગુજરાત મુસ્લિમ રાઇટર્સ એકેડમી સાથે જોડાયેલા છે તે લોકોને પ્રોત્સાહન મળે એ રૂપે અમે 12 જણાને સન્માનિત કરીએ છીએ અને 4 જણાને એવોર્ડ આપીએ છીએ. શુભ સંદેશમાં તો આ કાર્યક્રમ સફળ બનાવવામાં મારી સાથે મારા સેક્રેટરી શ્રી મુસદ્દીક કાનુંગા અને ફૈસલભાઈ બકીલીનો ખૂબ સાથ સહકાર રહ્યો છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. અને નાઝીનબેન, અમારી જે સુરત ખાતેના જે ગુજરાતના હોદ્દેદારો છે, તમામની આ કાર્યક્રમ સફળ બનાવવામાં મહેનત રહી છે, એ તમામને હું શુભેચ્છા પાઠવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું વાપસ. મારું નામ નાઝીન સાહેરવાળા. નાઝીન સાહેરવાળાને નમસ્કાર. આજે 10મું વાર્ષિક અધિવેશન સુરત મુકામે યોજવામાં આવ્યું છે. સુરતના સુંદર વાતાવરણમાં, સુંદર આબોહવામાં મુસ્લિમોનો સહકાર સાંપડ્યો છે અને ભારતના દેશ તરફી વલણ વધતું જાય છે. મુસ્લિમો આ દેશને વફાદાર રહે, મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ ગયા છે, આગળ પ્રગતિ કરે એ માટે એવોર્ડો અમે આપીએ છીએ, અમે સન્માનિત કરીએ છીએ, એમને પ્રોત્સાહન આપીએ છીએ. કોઈક કોઈક જગ્યાએ જ્યાં પછાત વર્ગ રહી ગયો છે એમને પ્રોત્સાહન આપીને પ્રગતિ માટે આગળ વધારવા મહેનત કરી રહ્યા છે. આ 10મું અધિવેશન છે અને અમારા પ્રમુખ સૈયદભાઈ ઘણી જ ઉત્સાહથી બહુ આગળ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અમારે અમારે ફૈઝલભાઈ બકીલીનો સાથ સાંપડ્યો છે. મંત્રી શ્રી મુસદ્દીકભાઈ પણ બહુ સરસ કામ કરી રહ્યા છે અને અમારા આગળના બધા જ જે કોઈ અગ્રણીઓ છે, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ છે, એ લોકોનો પણ સહકાર સાંપડ્યો છે. મતાદાર સાહેબનો સહકાર સાંપડ્યો છે. બધા વિદ્વાનો, મુસ્લિમ વિદ્વાનો એક થઈ રહ્યા છે અને એક મંચ પર આવી રહ્યા છે. ઇટ ઇઝ અ બ્યુટિફુલ કોન્સેપ્ટ અને બ્યુટિફુલ વર્ક ડન બાય મુસ્લિમ્સ. આમાં વધારે તો અમે રાઇટર્સને હું સન્માન કરીએ છીએ. એમાં પત્રકારો આવી જાય છે, કવિઓ, ગઝલકારો પણ આવે છે અને લેખકો બધા જ આવી જાય છે, જે લોકો સમાજની જાગૃતિ માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. મુખ્ય ઉદ્દેશ છે મુસ્લિમોને સમાજમાં આગળ વધારવાનો અને મુસ્લિમોને ભારત તરફી કરવાનો. જે ખોટા વહેમ એમને માટે દર્શાવવામાં આવે છે, જે ખોટી શંકાઓ ઉપસ્થિત કરવામાં આવે છે, તે શંકાનું અમે નિરાકરણ કરીએ છીએ, શંકાનું નિર્મૂળ કરીએ છીએ. અમે મુસ્લિમો દેશવાસીઓ છીએ અને એનો સંદેશ અમે પહોંચાડવા માંગીએ છીએ મુસ્લિમ સમાજમાં પણ અને ભારત સમગ્ર દેશમાં પણ અને દુનિયામાં પણ.